મોમુક્ષુ તે છે કે જે મોહાશક્તિથી મૂંઝાય, મોક્ષને વિશે જેને યત્ન પ્રયત્ન કરવો છે, અર્થાત જેને એના ચિત્તતંત્રને ભવચક્રમાંથી મોક્ષ ચક્રમાં પરિવર્તિત કરવું છે. ચિત્તનું પરિણમન ભવબંધન કરાવનારું હતું તેને બદલે મોક્ષ પ્રાપ્તિનો હેતુ બને એવી જેની ઝંખના છે, અર્થાત મોક્ષ જેને સાધો છે તેને રત્નત્રયની આરાધના કરવી જોઈએ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. રત્નત્રયની આરાધના જેને કરવી હોય તેને તત્વત્રયનું અવલંબન લેવું જોઈએ. દેવ, ગુરુ અને ધર્મ બારમું ખુલે છે. દેવ, ગુરુ અને ધર્મની આરાધના કરવી જોઈએ. આવી રૂઢી તત્વત્રયની આરાધના જે રત્નત્રયમાં પરિણમી અને મોક્ષ પ્રાપ્ત કરાવે એવી તત્વત્રયની આરાધના માટે અવલંબન છે આ સિદ્ધ ચક્રનું, નવપદની આરાધનાનું. ગઈકાલે જેમ કીધું, દેવના બે પદ અરિહંત સિદ્ધ, ગુરુના ત્રણ પદ આચાર્ય ઉપાધ્યાય સાધુ, ધર્મના ચાર પદ દર્શન જ્ઞાન ચારિત્ર તપ, એ રીતે નવ પદ થાય છે. નવકાર અને નવ પદમાં પાછી ગડબડ નહીં કરી લેતા તમે. નવ પદમાં દેવ, ગુરુ અને ધર્મ એ તત્વત્રયની આરાધના રહેલી છે. અને આ છે જૈન ધર્મનો પાયો, આ છે તમારું મોક્ષનું મંગલાચરણ, મોક્ષનો શિલાન્યાસ. સામૂહિક આરાધના અંતર્ગત આ સૌથી મહત્વનું બીજું પર્વ છે. પહેલું પર્વ ક્ષમા પર્વ, પર્યુષણ પર્વ, જ્યાં સામૂહિકપણે જૈનો ભેગા થઈ અને આત્માની શુદ્ધિ માટે લાગે છે. અને બીજું મહત્વનું પર્વ છે બે શાશ્વતી ઓલી, ચૈત્ર માસની અને આસો માસની, જેમાં નવપદનું આરાધન વડે મોક્ષ યાત્રાને આગળ વધારવામાં આવે છે. સામૂહિકપણે આરાધના કરી ને પોતાની સાધનાને રિચાર્જ કરવામાં આવે છે, સાધનાને જલ્દીથી ઉચકાવવામાં આવે છે. ચૂકી ગયો હોય, પ્રમત્ત ભાવમાં રહ્યો હોય તો એ સાધના ઉચકાય છે. સૌથી મહત્વના જે પર્વો છે એમાંનું આ બીજું આયંબિલની ઓલી, પણ આરાધના ઓલીની નથી, નવપદની છે. હા, નવપદની આરાધના છે. સિદ્ધ ચક્ર એટલે શું? ભવ ચક્રને નાશ કરનારું જે તે સિદ્ધ ચક્ર, અનંતા સિદ્ધ ભગવંતો જે માર્ગે જઈને સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું તે છે આ સિદ્ધ ચક્ર. ભવ ચક્ર તો તમે સમજો છો, તો સિદ્ધ ચક્ર સમજવામાં શું મોટી વાત છે? ભવ ચક્રનું વલય તો તમે સમજો છો, અને આ સિદ્ધ ચક્ર તમને સિદ્ધ અવસ્થામાં સ્થિર, સિદ્ધોનું ચક્ર. કઈ રીતે આત્મા ઊંચી અવસ્થા દર્શન જ્ઞાન ચારિત્ર તપની રૂઢી આરાધના દ્વારા સાધુ પદ, અરિહંત પદ, સિદ્ધ પદની પ્રાપ્તિ કરે, એ સિદ્ધોનું આ ફેમિલી, સિદ્ધનું આ યંત્ર જે તમને સિદ્ધ પદની પ્રાપ્તિ કરાવે એવી સિદ્ધ ચક્રની અથવા તો નવ પદની આરાધના. જ્ઞાનીઓએ દિવસો પણ નક્કી કર્યા છે, આરાધના પણ નક્કી કરી છે, કઈ ભાવ દશામાં રહેવું એ પણ નક્કી કર્યું છે, અને એનું ફળ અંતર્મુક્તા એ પણ બતાવ્યું છે. એટલે આ રીતે આરાધના કરવાથી જ્ઞાનીની ભક્તિ બી થાય છે અને આત્માની લીનતાનું કારણ પણ બને. હા, એટલું છે, એક કવિએ કલ્પના કરી, જો કવિઓનું તો કામ જ કલ્પના કરવાનું, જે છે તે નહીં જોવાનું, અને કલ્પના કરવું હોય તે કવિ.
તો કવિ કલ્પના કરે છે કે મનને પગ હોત તો કેટલું સારું. મનને જો પગ હોત, જેમ શરીરને પગ છે ને, એમ મનને જો પગ હોત તો કેટલું સારું. થાકતે તો ખરું, મનને આ પગ હોત તો કેટલું સારું. તમે વિચાર કરો, તમે જેટલું ભટકો છો, હા, અત્યારે તમારું તો અરે પેલું પંખ ઓફ કરવાનું રહી ગયું, તમારું મન ભાગ્યું પાછું સાધક નિવાસ કે દેવચંદ્ર નિવાસમાં. હવે આ મનને પગ હોત તો કેટલો થાકતે, સમજે? મનને જો પગ હોત તો થાકતે, એટલે મન આટલી બધી અનંત કાળથી આજ પર્યંત વાસનાના ચક્રમાં લાગેલું હોવા છતાં થાકતું નથી. એ થાકે માત્ર જ્ઞાનીની ઉપશમ વાણીની રુચિપૂર્વક શ્રવણ કરવાથી. ત્યાં સુધી શરીર તો થાકી જાય, એની કપેસિટી જ લિમિટેડ હોય અને એમાં ખલાસ થઈ જાય, પણ મન તો ત્યારે થાકે. તો આ મનને થાકવા માટે આ નવપદની આરાધના બહુ મહત્વની છે. થાકવું બહુ અગત્યનું છે. ઘરે પાછું ફરવું છે એવો અંતરથી ભણકાર થવો જોઈએ. હું ભટકી ગયો છું, અનંત કાળથી આજ પર્યંત ભટકેલો જ છું. એવું નથી કે મને વચમાં શુભ ભાવ નથી થયા, મને આત્માની પ્રીતિ નથી થઈ, એવું નથી, પણ પાછો પરમાં ઉલઝાઈ જાઉં છું. અનંત કાળથી આજ પર્યંત ભટક્યો છું, હવે મને ઘરે પહોંચવું છે. હું તમને એટલા થકવાવી દેવાનું છું રાતના 9:30 સુધીમાં કે તમને થાય કે હવે મારી રૂમ પર જઈને મારા પલંગ પર થોડો આરામ કરું, એવું તમને ભવ માટે થશે, સંસાર માટે થશે. તમે થાકો એટલે કે નિર્વેદ, તો તમારા રહેઠાણ તરફના પગલામાં શું હોય? સમવે. ગમે તેટલા થાકેલા હો, વધુ ભટકવા માટે શક્તિ નથી, ઘર તરફ જવા માટે સંવેગ છે. આ કેવી નાટકીય વૃત્તિ છે તમારી, કે આમ કહો કે હવે બિલકુલ ચાલી શકાય એમ નથી, તો કે તો પછી ઘરે ચલો તો દોડવા લાગો છો. સાધક કહે છે કે હવે એક ક્ષણ પણ સંસારમાં, વિભાવમાં, અહંકારમાં, આગ્રહમાં નહીં થાય, થશે આ બધા કુભાવોમાં, વિભાવોમાં. હવે હું થાક્યો છું, મને શાંત નિર્મલ ભાવોમાં સ્થિર રહેવું છે. અને આનો પહેલા પહેલી ચીજનો નિર્વેદ જોઈએ. તમને થાક નથી લાગ્યો, હજી તો તમે જસ્ટિફાઈ કરી શકો છો, હજી તમારા દોષો માટે તમે તર્કો આપી શકો છો, દલીલો આપી શકો છો, તમારા રીઝનિંગ આપી શકો છો. ત્યાં નિર્વેદ જ નથી. તું લાખ કાયોત સરકર, કશું નહીં થાય તારું. પહેલાં નિર્વેદ લાવ તારા ભાવોનો, અને નિર્વેદ હશે તો મોક્ષ માર્ગનો ઉલ્લાસ અને સંવેગ ઓટોમેટિક આવશે. તો જ્ઞાની કહે છે આજે અરિહંત પદની આરાધનાનો દિવસ, જ્ઞાની નિર્દિષ્ટ ક્રિયાઓ પણ તમે સવારે કરી, ખમાસના મેં પણ દીધા, કાયો સંગમે પણ કર્યો, તો એ બધી આરાધના તમે કરી અરિહંત પદ અનંત અરિહંત ભગવાનના ઉપકારોને આજે યાદ કરી અને એક જ ભાવ હૃદયમાંથી ઉઠવો જોઈએ, તિથરામે પસીયંતુ. હે તીર્થંકર ભગવંતો, તમારા પસાયે જ આજે હું તમારી આરાધના કરવાને લાયક થયો છું, તો હવે ભેદ છેદ કરી એકત્વની પ્રાપ્તિ કરાવો. એકત્વની ભેદ છે, આગળ આવશે દોહામાં, ભેદ છેદ કે એકત્વ મને જોઈએ, અને એના માટે અરિહંતની સાચી આરાધના જોઈએ, અને અરિહંતની સાચી આરાધના માટે અરિહંતની સાચી ઓળખાણ જોઈએ. કારણ કે જેને આરાધવો હોય, જેના પ્રત્યે અત્યંત પ્રેમ કરવો હોય, એની પ્રથમ ઓળખાણ તો જોઈએ. ઓળખાણ જેટલી ઊંડી ને સ્પષ્ટ, એટલી આરાધનામાં દમ, અને જેટલી અરિહંતની ઓળખાણમાં ખામી, તેટલી તમારી આરાધનામાં ચંચલતા રહેવાની. તમે એમ નહીં કહેતા કે જરા શોર્ટ આરાધના હોત તો, જરા વધારે સંગીતમય આરાધના હોત, આ કશું કામ લાગવાનું નથી. અરિહંતની સાચી ઓળખાણ હશે તો 24 કલાક એની આરાધનામાં રત રહેશે, અને એ નહીં હોય, મુમુક્ષુતા ન હોય, અરિહંતની ઓળખાણ ન હોય,
તો ગમે તે જ્ઞાની ભગવંતોએ નિર્દેશ કરેલી આરાધનામાં બી તમને કંટાળો આવશે, તમને શરીર ઉપર લક્ષ્ય જશે અને બધું ચંચલતા અને વિક્ષેપમાં નષ્ટ થશે. જ્ઞાનીની સાચી ઓળખાણ, અરિહંતની સાચી ઓળખાણ સદગુરુ દ્વારા કરવાનું કહ્યું છે. જે અરિહંતને દ્રવ્ય ગુણ પર્યાય વડે ઓળખે છે તે મોહને નાશ કરી શકે છે. કુંદકુંદે તો કીધું અને આ ગ્રંથમાં પણ છેલ્લે, હા, એટલે કે આપણા પહેલા ભાગ્ય કમવાલાનું જે મહોત્સવ છે એનો જે છેલ્લો દિવસ છે, હા, ત્યારે આ બધા જ પદો પાછા રિવાઇઝ કરશું. એટલે આજે હું અરિહંતના 12 ગુણ વિશે બહુ નહીં કહું, બહુ નહીં, બિલકુલ નહીં કહું, કારણ કે પહેલાં લોકોની પણ મને દયા આવે છે. હા, તો એ લોકો આવશે. જો તમે લોકો ખરેખર ભાગ્યશાળી છો, તમે લોકો ધન્યવાદને પાત્ર છો કે આરાધનાના દિવસોનું અને ની ઘોષણા થતાં તમારો મન મયુર નાચવા લાગ્યો અને કોઈ પણ કારણે મારે આ આરાધના જ્ઞાનીની નિશ્રામાં કરવી છે એવો ભાવ જાય. તમારો મોહ કે મિથ્યાત્વ બલવાન થાત ને તો તમે કહેતા કે શનિ રવિ જશું, બાકી નહીં થાય. અરે શું કરવાના છે આ પૈસાને, શું કરવાના છે આ સંબંધોને? અનિત્ય અને અશરણ ભાવનાની શિબિરથી અટેન્ડ નથી કરી. હા, કોઈ વાર મિથ્યાત્વ તમને કહેતા, પણ બેલેન્સ સાચવવાનું ને જીવનમાં, વ્યવહાર ને પરમાર્થ. આ 9 દિવસ નહીં, આ 9 દિવસ તો તારે આરાધના કરવાની. તું ભોજન કરે છે તારે સંબંધોનું બેલેન્સ કરે છે? હા, કારણ કે આટલું આટલી જ્ઞાનીની આજ્ઞા છે કે તારા ગમે તેવા કાર્ય ઉપર. જો મિથ્યાત્વ બલવાન થયું હોત તો તમે કાં તો બેલેન્સની વાત કરતે, ફરજોની વાત કરતે. અરે બાકીના 300 કેટલા, 365 માઇનસ 9 356 ડેઝ કરતો રહેજે ને બેલેન્સ. આ વખતે વિનંતી કર કે મને પ્રભુની આજ્ઞામાં 9 દિવસ આરાધના કરી છે. તારા કમિટમેન્ટ્સનું શું? બરાબર છે, 3 મહિના પહેલાં બધા બંધ કરી દે, જો છેલ્લી મિનિટે ન કરી શકતો હોય પણ 3. પછી કે ના થોડા દિવસ, કેટલા મૂર્ખાઓ કે ના 3 દિવસ જરા અહીંયા આરાધના કરી દઉં, 3 દિવસ અહીંયા આરાધના કરી દઉં, છેલ્લા 3 દિવસ અહીંયા. આ બધાને ખુશ કરવાનો પર્વ નથી, અંતર્મુખ થવાનો પર્વ છે. જરાક મિથ્યાત્વ તમારું બલવાન થતા, જ્ઞાનીનો ક્યાં રાજીપો છે, ક્યાં કંઈ સ્માઇલ છે, ક્યાં કંઈક જોડાણ છે, શું કરશું? આના 13 સ્વરૂપ આ ગ્રંથમાં બતાવ્યા છે. 13 કાઠિયા કીધા છે એને. મને તો હમણાં જ વાંચવાનું મન થઈ ગયું છે, પણ નહીં, હું તો થક થઈ ગયો. મેં તો આ ચતુર્થ ખંડ ગઈકાલે 1 કલાકમાં વાંચ્યો, 11 થી 12 સુધીમાં મેં ચોથો ખંડનો અભ્યાસ કર્યો અને હું ત્રીજી વાર અને હજી તો ઘણી વાર કરીશું. એમાં હું તો સ્તબ્ધ થઈ ગયો. 13 કાઠિયા ગુરુ પાસે ન જવાના 13 તર્કો જે સર્વ ગાઢ મિથ્યાત્વના ઉદયમાં થાય. એમાં 3 તો ગુરુની રિસામણી છે, ગુરુ થકી રિસામણી છે. જે ગાઢ મિથ્યાત્વ તર્ક તરીકે આવે કે પછી શું કરું, બધાને દુઃખી કરું છું, કોઈને સુખી નથી કરતો, આ નથી. આ એક્ઝેક્ટ શબ્દ છે, તમને મને વાંચવા દો ને તો તમને લાગશે આ પોતાનું કોઈને યાદ કરીને બોલતા હશે. ઓબ્વિયસલી કોઈને યાદ કરીને જ બોલું છું, પરંતુ આમાં છે એટલે બોલું છું. એટલે કાઢી આપણે, હું ખાલી કહેવા માંગુ છું કેટલો કામનો છે આ ગ્રંથ આપના માટે. એની 13 કાઠિયાની વાત કરી છે, ક્યાં છે? 13 નંબરિંગ જ છે. હે, 225 તો વેરી ગુડ. મારામાં નથી 245. હા, 240. હા, 240. તથા વલી મહાન પુણ્યના ઉદયથી સારા ઉત્સાહપૂર્વક સદગુરુનો સુસમાગમ થાય તો પણ 13 કાઠિયા ગુરુના દર્શનના ઉત્સાહને ભાંગી નાખે છે. વિનય વિજય, આ યશો વિજયજી મહારાજને કઈ રીતે ખબર પડતી હશે કે આવા આવા બે અમને વિચારો આવતા હોય? એમાં પહેલું તો આલસ છે, બીજું મોહ છે, ત્રીજું અભિનય છે, ચોથું અભિમાન,
માનના ગુરુને કારણે ગુરુ આદિને નમવાનું મન ન થાય, ક્રોધ, ગુરુને ગુરુ સ્વાગત કરતા નથી, બોલાવતા નથી, ધર્મ લાભ આદિ પણ કાપતા નથી, એમ વિચારીને મનમાં ક્રોધના કારણે ગુરુ પાસે ન જાય. પછી પ્રમાદ છે, કૃપણ છે, ભય છે, ગુરુ આદિકનો ભય પામ્યા કરે લે, શોક, પોતાનો અહંકાર સચવાયો નહીં ને એનું દુઃખ, આ બધા કારણોથી બેક. કેટલી સુંદર વાત છે કે પુણ્યના ઉદયે ગુરુનો યોગ થાય, પણ મિથ્યાત્વના કારણે કોઈ એવો તર્ક બલવાન થઈ જાય. એ આ તમને સમજાવવામાં આવે છે, તમને જે બી વિચાર આવે એને અમલમાં નહીં મૂકવાનો, પહેલાં ચેક કરવાનું આ મિથ્યાત્વના પ્રભાવથી છે. શબ્દો બહુ સુંદર હશે, મારે કોઈનું બગાડવું નથી, પણ જ્ઞાની કહે છે બગાડ પણ આવ, આ સમ્યક્ત્વ છે. પણ મિથ્યાત્વ કહેતા પણ ગુરુ ધર્મ લાભ કહેતા નથી, ગુરુ બોલાવતા નથી, આ કેવા કેવા તર્ક યશો વિજયજી મહારાજે મૂક્યા છે. આ બધા મિથ્યાત્વનો પ્રભાવ છે, બીજું કાંઈ નહીં. અને મિથ્યાત્વ અને આગળ મોકલે અહંકારને, પણ પાછળ હોય મિથ્યાત્વ. જ્ઞાની જાણે છે કે આ ગાઢ મિથ્યાત્વના ઉદયથી તું ચૂક્યો છે. એટલે અહીંયા કહે છે કે દ્રવ્ય ગુણ પર્યાયપણે જો તું અરિહંતને ઓળખે તો અરિહંતને કોઈ લાભ નથી, તને જ લાભ છે. શું લાભ છે? મોહ નાશ પામે, અને મોહ નાશ પામે તો આ ભવચક્ર મોક્ષ ચક્રમાં પરિવર્તિત થાય, મોક્ષનું કારણ બને. સ્વયંભૂ રમણ સમુદ્ર કેટલો અગાધ, બરાબર, એનું વર્ણન પણ મગજમાં બેસે એમ નથી. વર્ણન એકવાર બોલી લઈએ શીખ્યા હોય તો પોપટની જેમ, પણ એ સમજી શકાય એવું નથી. અરિહંતની આત્મદશા અગાધ છે. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન, શ્રી ભગવાન સર્વોત્કૃષ્ટ દશા, સર્વોત્કૃષ્ટ પુણ્ય, સર્વોત્કૃષ્ટ અભિવ્યક્તિની શક્તિ, તે પણ પૂરી એ દશાને વાણી દ્વારા કહી શક્યા નહીં. કારણ કે વિકલ્પાત્મક ભૂમિકાએ અરિહંતનું પૂરું સ્વરૂપ સમજાય નહીં, એના માટે તમને નિર્વિકલ્પ થવું જ પડે. વિકલ્પ એટલું કરી શકે, શબ્દ, વિચાર, વિકલ્પ, હા, શુભ જે આપણે અત્યારના કરી રહ્યા છીએ એ શું કરી શકે? તો કે સંસારથી તમને ડિસકનેક્ટ કરી શકે, પણ એનું લિમિટેશન છે, એ આત્મા સાથે કનેક્ટ ન કરી શકે. આત્મા સાથે કનેક્શન નિર્વિકલ્પ જ કરી શકે, નિઃશબ્દ જ કરી શકે, નિર્વિચાર જ કરી શકે. શુભ વિચાર, શુભ ભાવ, શુભ સંકલ્પ આ બધું સંસારથી કટ કરાવી શકે, પણ આત્મામાં જોડાવા માટે નિર્વિકલ્પતા જોઈશ, અને અરિહંતને પૂરેપૂરા સમજવા માટે નિર્વિકલ્પ જ દશા જોઈએ. પણ હવે વિકલ્પાત્મક ભૂમિકા છે તો કરીએ શું? અમને સમજાવે કોણ? શ્રી સદગુરુ. તમે કહેશો આજે અરિહંત પદનો દિવસ છે કે સાધુ પદનો દિવસ છે? એ તો આવશે જ. ગુરુના શક્તિપાત વિના શું સમજાવવાનું? ચિદાનંદજી કે છે, લઘુ મતિ મેરી, મારી મતિ બહુ નાની છે, કઈ રીતે સમજી શકું હું અરિહંતની દશા? મીરાબાઈ કે છે, પ્રભુને કે મારી ડિફિકલ્ટી તો જો, પ્રભુ બહુ દૂર છે, પિયા બહુ દૂર હે, માર્ગ અત્યંત ઝીનો છે, અને ઘડી ઘડી મારું બલ તૂટી જાય છે, હું શું કરું? આનંદ ગંજી કહે છે, ધાર તરવારની દોહિલી, હા, ધાર તરવારની, તલવારની ધાર ઉપર ચાલવું તો સહેલું છે, સોહિલી, સોહિલી દોહિલી નહીં, સોહિલી દોહિલી એના કરતાં પણ દુર્લભ છે. જ્ઞાનીની આજ્ઞા અનુસાર ચાલવું, મોક્ષ માર્ગે ચાલવું એના કરતાં. આનંદગંજી આવું કે ચિદાનંદજી આવું કે, તો મીરાબાઈ કે મારો પિયા તો હજી બહુ દૂર છે, જેનું દર્શન સુદ્ધા હજી મને નથી, ખાલી મુરલી સંભળાય છે મારા પિયાને, હજી મુરલીધર દેખાયો નથી, અને માર્ગ અત્યંત ઝીનો છે, અને ત્રીજી મોટી ડિફિકલ્ટી, મારું બળ ઘડી ઘડી તૂટ્યા કરે, શું કરું? તો પ્રભુ કહે છે, તને હું સદગુરુ મોકલું છું, એ આ ત્રણે ડિફિકલ્ટી દૂર કરી દે છે, એનામાં તને મારા દર્શન થશે, માર્ગ સહેલો રાખશે, અને તને તારું પંપિંગ ને રિચાર્જિંગ કર્યા જ કરશે તારું, એટલે આ બધી જ ડિફિકલ્ટી દૂર. જો વાત એવું છે, એક
આ સમાન જ મેં મારા ઉદ્ઘોષમાં લખ્યું, બહુ બહુ એક વર્ષો પહેલાંની ઘટના. તે પહેલાં સાધુને મેં પૂછ્યું કે તમારો વિહાર ક્યારે છે? ચાતુર્માસ નહોતો, શેષકાલ હતો 8 મહિના, અને મારે વંદન કરવા જવાનો પ્રસંગ, બહુ 86ની વાત છે. અને એમણે મેં પૂછ્યું કે આપ ક્યારે વિહાર કરવાનો છે? મને શું ખબર, મારા ગુરુ નક્કી કરશે. મને શું ખબર, મારા ગુરુ ન, હવે એમના ગુરુ તો ઘણા દૂર કોઈક બીજા સ્થળે હતા. અને મને વિચાર આવ્યો કે ગુરુ નક્કી કરશે, પણ તમને ખબર કેવી રીતે પડશે, તમને સમાચાર કઈ રીતે પહોંચશે? તો કે મારા ગુરુ નક્કી કરશે. જો ગુરુ મને કાલે 4 વાગે ઉઠાડશે તો હું સમજીશ કે આજે વિહાર કરવાની આજ્ઞા છે. 4 થી 6માં બધું આવશ્યક ક્રિયાઓ કરી 6 વાગે વિહાર. ગુરુ મને જો 4:30 ઉઠાડશે તો ગુરુની આજ્ઞા વિહાર કરવાની નથી, 80 લોગસના કાયોત્સર્ગની હશે. ગુરુ મને 5 વાગે ઉઠાડશે તો 40 લોગસના કાયોત્સર્ગની આજ્ઞા હશે. બસ એની આજ્ઞા અનુસાર હું કેમ નક્કી કરું? હું કોરી સ્લેટ છું. લખેલું હોય ને તો ગુરુનો અડધો ટાઈમ ભૂંસવામાં જાય અને પછી લખવાનું શરૂ થાય. અર્થાત ગુરુ પાસે જઈને 20 વર્ષે કાર્ય શરૂ થાય. 20 વર્ષ ગુરુને સ્લેટ ભૂંસતા લાગે. પરંતુ જો કોરી સ્લેટ લઈને ગયો તો જે ક્ષણે ગુરુ પ્રત્યે શરણાગતિનો ભાવ જાગ્યો, લખવાનું શરૂ. એટલે કેટલાક સાધકોનું સાધના બહુ જલ્દી ઉચકાય છે, અને કેટલાક સાધકો તો વર્ષો સુધી પતનના ક્રમમાં હોય. ભલે આગળ જતાં ઉત્થાન થશે, પણ પતન, કારણ કે ખુદને એટલી બેહોશી છે કે કેટલો ક્રોધ, કેટલો અહંકાર, કેટલી ઈર્ષ્યા વગેરે પડી તે ખુદ જાણતો નથી, અને છતાં સ્લેટ આખી લખેલી છે અને ખુદ જાણતો નથી. જો ગુરુ પાસે જાઓ તો પહેલાં નક્કી કરે. ડૉક્ટર પાસે જાઓ તો પ્રવચન સાંભળવા જાઓ કે નહીં? હા, એમની ડિસ્પેન્સરીમાં જઈએ, અડધો કલાક પ્રવચન કરે, ઉદ્ઘોષ કરે. હા, ડૉક્ટર સાહેબનો ઉદ્ઘોષ તમે એના માટે જાઓ કે સીધું મને ચેક કરો અને મને કહો કે મારી સાધના સરસ ચાલે છે કે ખરાબ ચાલે છે. અર્થાત પ્રોબ્લેમ છે કે એક સિમ્ટમ નહીં લેવ મને. જ્યારે ચેકિંગ કરાવ્યું મેં સ્ટ્રેસ ટેસ્ટ, એક સિમ્ટમ નહીં. કોણ એન્જાઇના, એન્જાઇનાનો સ્પેલિંગ બી મને નથી ખબર, ઈથી સ્ટાર્ટ થાય કે એથી સ્ટાર્ટ થાય મને ખબર નથી. એનો બિલકુલ કોઈ દુખાવો નથી. કોઈ હાર્ટમાં દુખતું નથી. હાર્ટ એક્ઝેક્ટલી ક્યાં છે એ બી મને ખબર નથી, એમ કહો ચાલે. કોઈ દુખાવો નથી, કોઈ સિમ્ટમ્સ નથી. અને પેલું મશીન મને કહે છે કે 70 અને 90% બોલી 2 બ્લોકેજ, પણ કોઈ સિમ્ટમ્સ તો છે નહીં, મને કાંઈ જ થતું નથી. બસ આ મશીને કીધું એટલે તો કહું, મશીન શું કામ ખોટું બોલે, ડૉક્ટરો તો બોલે. કારણ કે કોઈક વાર એને બધું એનું બિઝનેસ ચલાવવું હોય, પણ મશીન શું કામ ખોટું બોલે, એમ કરીને એની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ. મારો હાર્ટ એટેક ડિલે કરાવી નાખ્યો, આવશે ખરો, પણ ડિલે થઈ ગયો. કેમ? કારણ કે એની પહેલાં ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. સિમ્ટમ્સ નથી, પણ મને વિશ્વાસ છે પહેલાં મશીન પર. તેમ તમને કેટલી વાર લાગે નહીં કે મારી દશા બહુ ખરાબ છે, પણ જ્યારે જ્ઞાનીની, જ્ઞાનીના નેત્રમાં તમને એ પકડમાં આવે કે જીવ બહુ અત્યારના ક્લિષ્ટ પરિણામ, તો એ માનજો. કારણ કે કોઈ મોટો હાર્ટ એટેક બચાવવા માટે આ થઈ રહ્યું છે, કોઈ ગાઢ મિથ્યાત્વનો ઉદય આવી રહ્યો છે, અને એના માટે આજ્ઞા અપાય કે તું અહંકારી છે, તું ક્રોધી છો, તું આ છો, તું પ્રમત્ત ભાવમાં રથ છો. અને એક કોઈ સિમ્ટમ તો દેખાતા નથી. હા, પણ સિમ્ટમ્સ ન દેખાય એની પહેલા જે કહી શકે ને એ જ સુજાન વૈદ્ય. તને ખુદ કેટલી શ્રદ્ધાની જરૂર પડશે. 20-20 વર્ષથી ઠોકી ઠોકીને કહું કે પ્રેમને શ્રદ્ધા પહેલાં ઇન્ટેક્ટ રાખો, સમર્પણ તૂટી જશે તમારું. પ્રેમ હશે તો સમર્પણ નહીં તૂટશે, કારણ કે તમે સંગત છોડી નહીં શકો. એટલે તમારા બધા જ ભાવોને પાછા આવવું પડશે. પણ પ્રેમ ઓછો હશે તો મિથ્યાત્વ એનું સ્થાન લઈ લેશે, સંગ પહેલાં તોડી નાખશે. કોઈ પણ તર્ક, અરે શાસ્ત્ર વચન ઉઠાવીને તમને કરશો, પણ આ માત્ર તમારું મિથ્યાત્વ છે. શૈતાનને ઓળખતા શીખો. અરિહંતની ઓળખાણ કરવા નીકળ્યા છો, પહેલાં શુભ ભાવની ભૂમિકા તો લાવો. અરે નિર્વિકલ્પ બનશો ત્યારે ઓળખાણ થશે, પણ શુભ ભાવ લાવો તો શરૂઆત થશે અરિહંતને સમજવાનો પ્રયત્ન. તો પહેલાં કહો કે ડૉક્ટર પાસે જાઓ તો ઉદ્ઘોષ સાંભળવા જાઓ, હા, લેક્ચર સાંભળવા કે ચેકઅપ, ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ, સર્જરી.
જેને જ્ઞાનીની ટકોર ગમે તેને જ્ઞાની ગમ્યા છે. જેને જ્ઞાનીના પ્રવચન ગમ્યા તેને ખરેખર જ્ઞાની ગમ્યા છે કે નહીં એ ક્વેશ્ચન માર્ક છે. કારણ કે પ્રવચન તો એક પ્રકારનું મનોરંજન છે, એમાં શું આવીને બેસવાનું, થોડું થોડું સાંભળી લેવાનું. જેમ થિયેટરમાં જાઓ, એજન્ટ વિનોદ જોવા જાઓ અને 3 કલાક બેસો, તેમ અહીંયા એજન્ટ રાકેશ પાસે બેસો અને 3 કલાક સાંભળી લો. શું મોટી વાત છે એમાં. ટકોર ગમે, જ્ઞાની ગમ્યા, સમ્યક દર્શન દેખાવા લાગ્યું. દૂર છે, દૂર છે, હજી દૂર છે, પણ દેખાવા લાગ્યું. જે સમુદ્રનો કિનારો દેખાતો જ નહોતો, માનવાનો હતો કે બહુ દૂર સમુદ્રનો કિનારો છે, એ હવે દૂર પણ દેખાય છે ખરો. તમને ખબર છે કે હજી તો ઘણી ટ્રાવેલિંગ કરવાનું, પણ કિનારો દેખાય છે. તો ડૉક્ટર ત્યારે ગમ્યા કહેવાય જ્યારે એની સર્જરી ગમે. કે નહીં તમે ઉદ્ઘોષ કરો, પણ આવી બધી વાત નહીં કરો, કાપકૂપની વાતો નહીં કરો. પણ તો ડૉક્ટરને જ રસ નથી તારામાં, એ કે મને લેક્ચરમાં રસ નથી, એ તો હું જ્યારે પેલું કોલેજમાં જઈશ ને કંઈ લેક્ચર આપવાનું છે ત્યારે. ડિસ્પેન્સરીમાં મારો ટાઈમ વેસ્ટ નહીં કરે, મારા સંઘમાં નહીં આવતો, મારા નિકટ સંઘમાં નહીં આવ. નિકટ સંઘમાં આવશે તો હું માત્ર ચેકઅપ કરીશ અને સાધના બરાબર છે કે નહીં એ નક્કી કરીશ, ને નહીં હોય તો સર્જરી કરીશ. બાકી તું પેલા હોલમાં આવ, વધારે નિકટ નહીં આવ, કારણ કે તને ઉદ્ઘોષમાં રસ છે અને મને સર્જરીમાં રસ છે, મને ટ્રીટમેન્ટમાં રસ. કોઈ ઓપરેશન થિયેટરમાં કે તમે ઉદ્ઘોષ કરો, પણ આમ તમે મૌન લઈને પેલું એકદમ મોપત્તી પહેરીને સીધી સર્જરી નહીં કરી દે, સમજ્યા? તો પેલા સર્જનને શું રસ પડે તમને કે મારી એક્સપર્ટીઝ લેક્ચરની નથી, મારી એક્સપર્ટી, મારી ટેલેન્ટ સર્જરીની છે, અને તું મારી પાસે ખાલી મત લેવા આવે છે, હા ખાલી આજ્ઞાઓ લેવા આવે છે. હું કાપકૂપ કરી શકું એટલો એક્સપર્ટ છું, ને તને ખાલી લેક્ચર સાંભળવું છે. સર્જનને રસ નહીં પડે, પ્રોફેસરને રસ પડશે. પ્રોફેસરને આટલું જ આવડે છે, એનાથી વધારે કે મને કંઈ સમજ પડે નહીં. પણ સર્જનને પાસે તમે લેક્ચર સાંભળવા જાઓ તો સર્જનને ટાઈમ વેસ્ટ કર્યો એવું લાગે. દરરોજ સવારે ઉઠો ને ત્યારે પહેલાં વિચારી લેજો કે હું હજી, જ્યારે તને દીક્ષા આપી આરતી ધોલ્યા ત્યારે આરતીનો નાશ કરી દીધેલો, હજી આરતી તારામાં કેટલી જીવતી છે એ નક્કી કરવાનું અને એના ઉપર કામ કરવાનું. જ્યારે દીક્ષા આપી ત્યારે ગુરુએ શક્તિપાત કર્યો અને આરતીનો ભસ્મ કરી નાખી, દીવો પ્રગટાવ્યો, આરતી ભસ્મ. પણ હજી આરતી કેટલી વચમાં આવે છે, તું તો ઘણી આગળ વધેલી છો એટલે તારું લાવું છું, બધાના દ્રષ્ટાંત નથી આપતો. આરતી કેટલી જીવિત છે તારામાં, સવારથી ચેક કરવાનું. મને આમ કરવું છે, મને આમ મન થયું, મેં કીધું ને આમ નહીં ફાવે, મેં કીધું ને આમ જ કરવાનું, આ બધું આરતીનું જીવંતપણું છે. ગુરુનો શક્તિપાત વેસ્ટ થઈ રહ્યો છે, ધોધ પડે છે પણ વેસ્ટ થઈ રહ્યો છે. આરતી કેટલી ભૂલાઈ ગઈ, મરી ગઈ, એટલો શક્તિપાત એ આત્મા ઝીલી શકશે. દરરોજ સવારના ઉઠીને અમિત જીવતો છે તો એટલો જ એ ગુરુની આસાધના કરે છે. અમિત નથી, હવે માત્ર દીન શિષ્ય છું તમારો, આજ્ઞાએ વર્તવા માટે, આજ્ઞાએ ચાલવા માટે તમારી પાસે આવ્યો. કેટલો મરી ગયો તું, વિસ્મૃત, વિસ્મૃત નહીં વિસર્જિત. આ લક્ષ્ય પૂરો. યોગાનંદજી જાય છે ગુરુ પાસે, યોગાનંદજી ઓવર એસ્ટિમેટ્સ હિમસેલ્ફ. અમુક સાધકોને ઓવર એસ્ટિમેટ કરે કે આ બધું તો નબળા શ્રાવક શ્રીપાલ રાસને બધા તો બચ્ચાઓ માટે છે, અમે તો દ્રવ્યાનું યોગના મુમુક્ષુઓ, અમે ઊંડી સાધનાને લાયક. જ્ઞાનીને બધું ખબર હોય કેટલું છે, એટલે ઓવર એસ્ટિમેટ કેટલાક લોકો કરતા હોય, પણ જ્ઞાની તો યથાર્થ જ જાણે એટલે એને સીધો કરતા આવડે. તો યોગાનંદજી યુક્તેશ્વર પાસે દોડી દોડીને જાય અને છતાં કંઈ બહુ સાધન આપે ને, એ કે હું સાધના માટે આવ્યો, 9 દિવસ અમેરિકાથી આવ્યો છું, એન્ટ્રોપથી આવ્યો છું, યુકેથી આવ્યો છું, 9 દિવસ મને કંઈક સાધના આપ. હા બેસો બેસો, બેસાડી રાખે, પછી બીજા સાથે ફાલતું વાતો કરે અને પછી કે જાઓ પછી કાલે આપીશ. પેલા કે હું 9 અમૂલ્ય દિવસ ફાળવીને આવ્યો છું. અને ગુરુ, પણ યુ આર ઓવર એસ્ટિમેટિંગ યોર સેલ્ફ, કે તું સાધના કરશે, કરવા ઈચ્છે છે. જ્ઞાની જાણે છે કે આ તો કોઈનું બોલેલું તું બોલી રહ્યો છે, તું જા, તું રેડી નથી તો નહીં. તો યોગાનંદજી બહુ ઉતાવળ્યા અને હી ઓવર એસ્ટિમેટેડ હિમસેલ્ફ કે આઈ એમ અ રિયલ સાધક, એન્ડ યુક્તેશ્વર ગિરી ડીડ નોટ ફાઇન્ડ સો.
સો હી નેવર યુઝ ટુ ગીવ. મેક્સિમમ આપે તો કોઈક નાનક ચોપડી આપે કે લે આ વાંચજે, પહેલાં તો એક દિવસમાં વંચાઈ જાય. એ તો ઉતાવળ્યો હતો. કેમ કોઈ ઊંડી ને ઊંચી સાધના આપતા ને તે એક વખત મિથ્યાત્વ ગાઢ થઈ ગયું. યુ શુડ રીડ ઓટોબાયોગ્રાફી ઓફ યોગી. હે, મિથ્યાત્વને માનના વાયરાઓ શું હોય, કારણ કે બીજાને આવે ત્યારે પહેલાંને બરાબર આપણે ખબર પડે, આપણે આવે ત્યારે ખબર પડે તો મુમુક્ષુ. તો એને એમ થયું કે એના કરતાં કોઈ બીજા સદગુરુ પાસે જાઉં જે ઝડપી મારું પુરુષાર્થ કરે. તે બીજા પાસે જાય છે, ન જામ્યું, ત્રીજા પાસે જાય. સો બધા સંતો એક પ્રકારનો છે, પણ તમારું ઋણાનું બંધ જ્યાં હોય ને તમારી ચાવી ને પેલું તાલું મિક્સ થવું જોઈએ તો કામ થાય. એ બિચારો બધે ભટકીને આવ્યો, દોઢ બે મહિના થઈ ગયા અને પાછો એને થયું કે નામ યુક્તેશ્વર ગિરી જ મારા સાચા સદગુરુ. હવે ભય, અહંકાર, શોક, ફેલિયર્સનું લગેજ. અને બહુ ડરતા ડરતા કેટલા દિવસો તો આમાં વેસ્ટ કર્યા, જાઉં ન જાઉં, જાઉં ન જાઉં. પછી કહ્યું કે ના, મારું હિત આમાં જ છે, મારે સમય બગાડવાનો. જે કહેશે તે તમાચો મારશે તો તમાચ, તો ગાલ પર ખાઈ લઈશ, પણ એક ક્લોઝ થાય ને આઈ વિલ ગો હેડ. ખૂબ હિંમત કરીને જાય છે ગુરુ પાસે. સેમ નિત્યક્રમ ગોઈંગ ઓન. ગુરુ ઇઝ નોટ ટેલિંગ હિમ કેમ બહુ ભટકી આવ્યો ને. આ બધા કર્કશ શબ્દ માટે હી વોઝ રેડી, તમાચ માટે હી વોઝ રેડી, અવગણના કરે તો હી વોઝ રેડી, બીજાને ઇમ્પોર્ટન્સ આપીને એને ગૌણ કરે હી વોઝ રેડી. એના અપરાધ જ એવા હતા, અપરાધનો અહેસાસ. ગુરુ કંઈ કરતા નથી. ગુરુ એને જેમ નોર્મલ, ચલો ભાઈ દૂધ પી આવ્યો, ચાલો પેલું કરી આવ્યો, પેલું જરા મારું વસ્ત્ર આપજે, આજે આપણે ત્યાં જવાનું. જેમ દોઢ મહિના પહેલાં ચાલતો હતો નિત્યક્રમ એ જ ચાલે છે. એટલો બધો ફ્રસ્ટ્રેટ થઈ જાય છે યોગાનંદ. થોડા દિવસો સુધી કરી પછી ધ્રુસકે ધ્રુસકે ગુરુના ચરણે પડીને ધ્રુસકે ધ્રુસકે રડે છે કે કંઈક બોલો, કંઈક મારો, પીટો, મને વઢો, મને ટકોર કરો, પણ આમનું આમ નહીં કરો. ગુરુની કરુણા અનંત છે. ગુરુને તો રડાવતા, પછી ચૂપ રહીને રડાવી શકાય તો કોઈને ચૂપ રહીને રડાવે, અને કોઈને કે કર્કશ શબ્દ કહી ટકોર કરીને જો એની સાધના ઉચકવાની ઉચકાવવાની હોય તો એને કર્કશ શબ્દ બોલે, જો એના મૌનથી થતું હોય તો મૌન કરે. તો બુદ્ધ એક વખત નારાજ થયા કોઈના ઉપર અને આવું રૂપ આનંદિત જોયું જ નહોતું. પાસે રહેવામાં બી એક મજા છે ને, મલ્ટી રોલ. તો એકવાર અને પછી થોડા ટાઈમ પછી તો શાંત થઈ ગયા અને બીજા સાથે વાતો. તો કે પહેલાં એ બહુ તમને હેરાન કર્યો ને બુદ્ધ? કે બિલકુલ નહીં. તો કે તમારે બહુ ઉગ્રતા બતાવવી પડી ને? તો કે બિલકુલ નહીં. તમને થોડો ક્રોધ આવ્યો એવું લાગ્યું આનંદ કે? તો કે બિલકુલ નહીં. એ કે કોઈ ડાયાબિટીસનો પેશન્ટ આવે અને કોઈ વૈદ્ય એને દવા આપવાની હોય તો કે ભાઈ તું કારેલાનું આ જ્યુસ કે કારેલા લેજે, તો એને કારેલા આપે, તેમાં કંઈ પોતે થોડી ખાઈ કારેલા. મેં તો ક્રોધનો ઉપયોગ કર્યો, મેં ક્રોધ ના કર્યો, મેં તો ક્રોધનો ઉપયોગ કર્યો. મેં કારેલા ખાધા નહીં ને પેલાને ખવડાવ્યા કારેલા. આ બા જ્ઞાની જેને પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે, કપાવદેવે લખ્યું છે 223, પરમાત્માનો જેને સાક્ષાત્કાર કર્યો, અંતરના પરમાત્મા સાથે જેની લીનતા થઈ છે, એની પાસે અરિહંતની ઓળખાણ મેળવો અને પછી એની આરાધના કરો તો કાર્ય સિદ્ધિ થાય. તો અહીંયા કીધું કે ગુરુના ઈશારાથી થોડા થોડા અરિહંત તને સમજાશે. અરિહંતની અરિહંતમાં અનંતા ગુણો, એમાં કરુણાથી શરૂ કરી ને ધીમે 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 વિતરાગતા સુધી દરેક. આજે બી બાર નમસ્કાર કરતો હતો પણ આજે એક જ ફોકસ હતો ને, આજે તો અરિહંતનો દિવસ, એટલે જાણે અરિહંત પદની લીનતા, અરિહંતના ગુણદર્શ. કરુણા કોઈક જુદા રૂપમાં આવી, વિતરાગતા કંઈક જુદા રૂપમાં આવી, સર્વજ્ઞતા કોઈ જુદા રૂપમાં મને દર્શન દેવા લાગી. તમને નહીં થયું કે ધમાધમમાં જ કર્યા તમે? કંઈક જુદી જ લાગી. ઓહો, કરુણાના કરુણા મારા જેવા ઉપર કરુણા, જેનાથી માર્ગ. એટલે જ તો સિદ્ધચક્રમાં અરિહંતને મધ્યમાં મૂક્યા, કારણ કે સર્વ કલ્યાણનું કારણ, મુખ્ય કારણ હોય તો આ પરમાત્મા. વિતરાગતા હોવા છતાં, મેં જેમ કીધું વિતરાગતા હોવા છતાં વિત દ્વેષતા પણ છે, અને વિત રાગ ગયો તો વિતરાગ થયા, પણ દ્વેષ ગયો તો શું?
પ્રેમ, કરુણા અને કરુણાના કારણે માર્ગની પ્રરૂપના કરી. આ માર્ગ પ્રરૂપ્યો ન હોત, અરે તમે પ્રમાદ કરી રહ્યા છો એ બી તમને ખબર ન પડે. આ તો માર્ગ તમને ખબર છે એટલે તમને ખ્યાલ આવે છે કે આટલો મારો પ્રમાદ છે, પણ તમને માર્ગ જ ખ્યાલ ન હોત તો હું માર્ગથી ફંટાઈ ગયો છું એ કેવી રીતે ખ્યાલ આવે. આ માર્ગ સ્વરૂપમાં સ્થિરતા અને છતાં કરુણાના કારણે માર્ગની પ્રરૂપના, તેથી નવપદના કેન્દ્રમાં બધાનું પ્લેસમેન્ટ કેમ આ રીતે છે એ બી બહુ મહત્વનું છે. જેમ જેમ એક એક પદ ચાલશે આપણે એ પ્લેસમેન્ટ જોશું કે કેમ સીધા આમ નવપદ આમ ના મૂકી દીધા, કે નવપદ આમ કેમ ના મૂકી દીધા, કેમ આમ સિદ્ધ ચક્ર રૂપે મૂક્યા એ નવ, અને એનું પૂજન બી એ રીતે કરવાનું. તમે આમાં ગમે તેમ રીતે ના કરી શકો નવપદ. અને ઘણા પ્રશ્નો તમને થશે, નવપદનું પૂજા કર્યા પછી પાછી કોઈ તીર્થંકરની પ્રતિમાને કરાય કે નહીં, કરાય કે ન કરાય? કારણ કે આમાં તો દેવપદ પછી ગુરુપદને બી તમે પૂજી લીધા છે, તો ગુરુ પછી પાછા દેવને પૂજન થાય કે નહીં, સેમ વાડકીથી થાય કે નહીં, કે બીજી વાડકી હોવી જોઈએ, વાટકી શું કહેવાય, વાટકી વાટકી બીજી વાટકી કેસરની કે ચંદનની હોવી જોઈએ. કારણ કે એકવાર આપણે જેમ દેવી દેવતાઓને પૂજન કરીએ પછી એ જ વાટકીમાંથી પાછા વિતરાગ દેવની પૂજા કરવાનો અધિકાર નથી, અહીંયા તો છે જ ને, કંઈ પ્રોબ્લેમ નથી, વિતરાગ દેવ જ છે. પણ કશેક અધિષ્ઠાયક હોય, ચકેશ્વરી માતા હોય, પદ્માવતી માતા હોય, અને એનું પૂજન કરીએ અંગૂઠાથી કરો કે આંગળી, આ બધી આ બધા પ્રશ્નો વ્યર્થ છે. તમે પહેલાં મહિમા સમજો, કોના દ્વારા કોણ. મેં કીધું ને, પ્રથમ હું બહુ નવપદની આરાધના કરું, પછી મારી આરાધના સૂક્ષ્મ બની અને હું મારા આચાર્ય પદમાં મારા ગુરુને સ્થાપી અને એની જ આરાધનામાં મારું નવપદ આરાધના આવતી, પછી એનાથી બી સૂક્ષ્મ, એનાથી બી સૂક્ષ્મ, પ્રભુની કૃપાથી સૂક્ષ્મતા આવતી ગઈ. શરૂઆત આ સિદ્ધ ચક્રથી જ થાય, દેવ ગુરુ ધર્મની સમજણથી થાય. તો અનંત ગુણો છે, એક તો સર્વજ્ઞતા છે અને એની સાથે વિતરાગતા છે. સર્વજ્ઞતા બુદ્ધું વધારે જાણે કે બુદ્ધ વધારે જાણે? હા, કોઈ બી પદાર્થ સામે હોય, અથવા તો તમે ચાલો કેરીનો રસ આપ્યો છે, પીરચો છે, હા, ક્યારે છે? ઓલીવાલા માટે પાનના દિવસે છે, કેરીનો રસ છે, તો બુદ્ધું બરાબર સમજી શકે કે બરાબર છે કે નહીં, અથવા તો મીઠો છે ખાટો છે, બુદ્ધું સમજી શકે કે બુદ્ધ? પણ બુદ્ધ તો વિતરાગ છે, આત્મામાં લીન છે. અરે જે સર્વજ્ઞ છે એ પરને પણ વધુ સૂક્ષ્મતાથી જાણે, ત્રણેય કાળની એની પર્યાયને જાણે, સૂક્ષ્મતાથી જાણે, પરંતુ તન્મયતા ના હોય. પેલું ઓછું જાણે અને તન્મયતા વધારે હોય, બુદ્ધું ઓછું જાણે ને જજમેન્ટ વધારે પાસ કરે, તન્મયતા. એક ગઈકાલે સરસ એક્સરસાઇઝ મેં કોઈને આપી, મેં તો કોઈને માટે બી જજમેન્ટ પાસ કરવાનું મન થાય કે નિંદક ભાવ જાગે ને, પહેલાં એક પેપર લેવાનું, સમજો એક્ઝામ્પલ આપો, સમજો નહીં નહીં મારી નિંદા કરવી છે, મેં તો કે કેમ કટપટ કટપટ એમ કરું, મારું મગજ બગડ્યું. મારે કાંઈ બી કરવું હોય પહેલાં મારે પેપર લેવાનું અને ઉપર લખવાનું નહીં નહીં પ્રભુ, અને પછી એ લિસ્ટ બનાવવાનું, હાઉ મચ હેઝ શી બીન હેલ્પફુલ ટુ ધ મિશન, વેન વેન વેર વેર હાઉ હાઉ. કોક કોક પ્રસંગમાં તો થઈ હશે ને, ખાલી એ નોટ ડાઉન કરવાનું કે તે વખતે એ ના હોત તો આ ન થાત, કે આમ કર્યું એટલે બહુ આમ થયું, આમ બધું પહોંચ. અને પછી તમારી મેન્ટલ નિંદા અને આ ફિઝિકલ પેપરને સામે રાખવાનું, તમને નિંદા કરવાનું મન નહીં થાય. એટલું જ નહીં, તમને જજમેન્ટ પાસ કરવાનું પણ મન નહીં થાય, કારણ કે તમને થશે કે અરે આ એકને હું શું જોઉં છું, એકના ઉપર શું જજમેન્ટ પાસ કરું, આટલું આટલી મદદ કરી, આટલી આટલી હેલ્પફુલ બની, એ બધું ભૂલી જવા, આટલી સેવા કરી, આ એક સમજો ભૂલ કરી અને એ બી મને લાગે છે. આર યુ અન્ડરસ્ટેન્ડ? તો વિતરાગતા છે એટલે કે સૂક્ષ્મતાથી બધું સ્વ પરને જાણે છે અને છતાં તન્મયતા નથી, એવી વિતરાગતા જ સર્વજ્ઞતા છે સાથે વિતરાગતા છે. અને આ વિતરાગતા સાથે જડ પ્રત્યે કેવી ઉદાસીનતા છે અને જીવ પ્રત્યે કેવો મૈત્રીપૂર્ણતા છે. જ્યાં વિતરાગતા છે ત્યાં જડ જગત માટે ઉદાસીન ભાવ છે, રુચિ પણ નહીં અરુચિ પણ નહીં,
અરુચિ તમને થાય, અરિહંતને ના થાય. અરુચિ બિને ને રુચિ બિને, કારણ કે બંનેને રસ કીધો છે. અરુચિને બી રસ કીધો છે. સંસારના પદાર્થો પ્રત્યે અરુચિ, એને પણ એક રસ કીધો. રુચિને પણ રસ, રુચિ બિને અર. તમે સમજી શકો, કલ્પી શકો છો કે ભાવદશા કેવી હોય? વધારેમાં વધારે તમે રાગ જાણો છો અથવા દ્વેષ જાણો છો, તમને આ ઉદાસીનતાનું શું ખ્યાલ? ધીમે ધીમે અભ્યાસ કરશો એટલે ખ્યાલ આવશે. તો પર પ્રત્યે કેવો ભાવ છે, જડ જગત પ્રત્યે કેવો ભાવ છે, ઉદાસ. જીવ જગત પ્રત્યે મૈત્રીપૂર્ણ, સર્વ પ્રત્યે મૈત્રી. અરે શત્રુને જે મિત્ર બનાવે, જે મારવા આવ્યો હોય મારનારને તારી દે, જે એનું અહિત કરવા આવ્યો હોય તેને ભાગીદાર બનાવી દે. બોલો આ કોણ? મહાવીર. ચંડ કૌશિક મારવા આવે છે, બૂજબૂજ ચંડ કૌશિક કરી અને પોતાને જે ખજાનો પ્રાપ્ત થયો છે એમાં એને ભાગીદાર બનાવી. તમે કોઈમાં તાકાત છે? જે તમારું ખરાબ કરવા આવ્યો હોય એને તમારી કંપનીમાં જોડી દો, એને ભાગીદાર બનાવી દો. છે કોઈનામાં તાકાત? અને પ્રભુએ તો જેને દ્વેષ કર્યો, જેને મારવાની કોશિશ કરી એને તારી લીધો. કંઈ જ અસર ન થાય પ્રસંગ. મૈત્રીપૂર્ણ, શું ઘટના ઘટે છે એની સાથે કાંઈ સંબંધ નહીં. માવી શું મારે કરવું જોઈએ આટલો જ સંબંધ. પહેલાં એ શું કર્યું એની સાથે કાંઈ લેવા દેવા નહીં. અરે આ ગૌતમને તમે આપો, ગૌતમને ગણધર બનાવો, ગૌતમને તમારા સુખમાં ભાગીદાર બનાવો, પણ આ ચંડ કૌશિકને શું? ઉપેક્ષા નહીં કરી. એ તો તમે કહો છો કે ઉપેક્ષા ભાવ હોય. મૈત્રીપૂર્ણ એને જ ભાગીદાર બનાવ્યો. ચાલ મોક્ષના માર્ગે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવી અને એની કંપનીમાં, મોક્ષની કંપનીમાં ભાગીદાર. ના તો થોડો પર્સન્ટેજ છે, સમ્યક દ્રષ્ટિ છે ને. જેમ જેમ આગળ વધશે પર્સન્ટેજ વધતો જશે. પાર્ટનરશિપ ભાગીદાર. આ કરુણા, જડ પ્રત્યે ઉદાસીન અને જીવ પ્રત્યે મૈત્રીપૂર્ણ, નોન જજમેન્ટલ. એ તો બહુ સહજ, પણ મૈત્રી કંઈક એના માટે કરું એવો ભાવ. મને લાગે કરુણાથી આપણે અરિહંતને સમજવાની કોશિશ કરીએ થોડા થોડા સમજાશે. આપના પરિણામ કોમલ થશે, આપના પરિણામ નિર્મલ થશે, આપના પરિણામ શાંત થશે, અને પછી આપના પરિણામ અંતર્મુખી. ડાયરેક્ટ કોઈને અંતર્મુખતા નહીં થાય. ચોકું આવશે, અંતર્મુખતા નહીં થાય. અંતર્મુખતા ત્યારે થાય કે પહેલાં શાંત હોય. શાંતિ ત્યારે થાય જો નિર્મલતા હોય. નિર્મલતા ત્યારે આવે જ્યારે બીજાને જજમેન્ટ, બીજાને જજ કરવામાં કોમલતા આવી હોય. કોમલતાથી નિર્મલતા, નિર્મલતાથી શાંતતા, શાંતતાથી અંતર્મુખતા. કોઈ પદ્ધતિમાં તાકાત નથી તમને અંતર્મુખ કરવાની. તમારી નિર્મલતામાં તાકાત છે તમને અંતરમાં સ્થિર કરવાની. પદ્ધતિ પાછળ નહીં ભાગતા, નિર્મલતા પાછળ ભાગજો. નિર્મલતાનો પ્રયત્ન એ જ તમારું ચેકલિસ્ટ હોવું જોઈએ. પ્રસંગ ઇમ્પોર્ટન્ટ નથી, ઘટના બિલકુલ ઇમ્પોર્ટન્ટ નથી. તારી મુમુક્ષુતા શું કહે છે? આ તો પ્રસંગ છે મોક્ષ માર્ગને જરા વધારે કાપી દેવાનો. કારણ કે પેલો શત્રુભાવથી આવે છે, નિંદક ભાવથી આવે, એટલે હું મૈત્રીપૂર્ણ બનો, ડબલ માર્ક કપાશે. આવા તક જોઈએ છે તમને, આવા અવસર જોઈએ. હું મોકલીશ, તમે ખાલી ઓર્ડર પ્લેસ કરો. ક્યાં હે એવા તક? પણ હું પહેલાં ચેક કરીશ, છેલ્લા 5 પ્રસંગમાં જે પ્રતિકૂળતા આવી એને તમે બરાબર આત્મવિકાસમાં બદલી છે કે નહીં, પછી જ હું તમારો ઓર્ડર લઈશ. અને ઓર્ડર લઈશ એટલે તરત વિધિન 48 મિનિટ્સ મોકલી આપીશ. તમને માર્ગ કાપો જોઈએ. આ એક દ્રષ્ટિનો વિષય છે, કોઈને આપવા લેવાનો વિષય જ નથી. એ દ્રષ્ટિ મજબૂત કરશો કેટલો માર કપાશો. શ્રીપાલે ખાલી 9 ભાવ બાકી રાખ. એ બી જો ચારિત્ર લીધું હોત તો કવાર એ બી ખલાસ કરી દેત. સમ્યક દર્શન પૂર્વક જીને ભક્તિ કરીને અનંતા ભાવમાંથી 9 ભાવનો પુરુષાર્થ. આવાના ચરિત્ર વંચાય. આવતા વર્ષે શું કરશું? ઓલી તો કરશું ને, ચૈત્ર મહિને કે આસો મહિનાની. એક તો હું કરવાનો છું આશ્રમ, બીજી વખત ભ્રમણમાં હોય. કયું શું શું કર, પાછું શ્રીપાલ ચરિત્ર વાંચું તો તમે આવશો ને? કે એક વાર તો સાંભળી લીધું. શું કર, મેં કીધું કેટલી વાર હું ભૂતકાળના વાંચું, હવે તમારામાંથી કોઈ શ્રીપાલ મહિના ઊભી થવી જોઈએ જેની હું કથા કરું. આવો હતો, આવી હતી,
અને આ વચનામૃતનો યોગ થયો, પ્રભુનું શરણ મળ્યું, ધીમે ધીમે અભિપ્રાયમાં પલટો આવ્યો અને વૃત્તિ કેવી શાંત અમારી આંખ સામે અમે જોઈ શક્યા. આ સાધકની સાધના ઉચકાતી મેં જોઈ, ઉચકાતી મેં જોઈ અને ધીમે ધીમે એનું પરિણમન આખું દેખાયું અને એની એના ચરિત્રનું હું વાંચું. જો ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ કોઈક શ્રાવકનું વાંચી શકે, કોઈ શ્રાવિકાના ગુણગ્રામ કરી શકે, તો હું તમારા કેમ ના કરી શકું? પણ કોઈ શ્રીપાલ મહિના જાગવી જોઈએ. હંમેશા ભૂતકાળના ચરિત્રોમાં તમને રસ અને મને વર્તમાનના ચરિત્રમાં રસ. આ એક દ્રષ્ટાંત જોઈએ અને બરાબર 9 દિવસના કોચિંગ ક્લાસમાં આવી જેટલી ઘણી ઘટના જે શ્રીપાલ મહિના સાથે બની હશે એવું તમારી સાથે બી બની હશે. જુદા કેરેક્ટર્સ, જુદી રીતે આક્ષેપો થયા હશે, પ્રતિકૂળતા, દ્વેષ, ઈર્ષ્યા, કેટલી ઈર્ષ્યા, ધવલ શેઠની ઈર્ષ્યા બધી આવશે. અને તમે તરત એ યાદ કરજો કે આવું મને બી થયેલું, મેં કેવું વર્તન કર્યું અને આને અજીત સેન સુરી મારા સાહેબ મળ્યા તો એમનું કેવું જુદું, એક ઉપદેશ સાંભળીને કેવું વલણ બદલાયું, હવેથી તો મારે કરવું છે. અને આ કરીને કોચિંગ ક્લાસ આવી ઘટનાઓને ડિલીટ કરી નાખજો, ઇરેઝ કરી નાખ. એ જો પડી રહેશે ને તો એમાંથી વાસ આવ્યા જ કરશે. એટલે કીધું વિતરાગ અને વિતરાગની કરુણા, અને વિતરાગની કરુણાના કારણે માર્ગ પ્રરૂપના, અને માર્ગ પ્રરૂપના એ સર્વ કલ્યાણનું મૂળ હોવાથી અરિહંતને સિદ્ધ ચક્રમાં મધ્યસ્થને અને મધ્યસ્થાને અને મુખ્ય સ્થાને અરિહંત બિરાજમાન છે. કારણ કે સર્વ કલ્યાણનું મૂળ અરિહંત છે. વિતરાગ અને વિતરાગની કરુણા, કેટલાક પાછા એકાંત નિશ્ચયવાદી હોય, માત્ર ઉપાદાન લક્ષી હોય, તો કે જો બધું બરાબર પણ કામ તો કોને કરવાનું છે, કાર્ય કોને કરવાનું છે, ઠંડી છે કે આંબેલ છે કે સવારથી આરાધના કરીને થાકી ગયા છે, તમે શું કર્યું, તમે યુ વિલ ફીલ લાઈક પેટિંગ યોર સેલ્ફ કે ઓ આવા અરિયંતનું મેં ગુણગ્રામ કર્યા, આવા અરિયંતનું મેં ચૈત્યવંદન કર્યું, હું એટલો ભાગ્યશાળી છું કે અરિયંતની સામે સન્મુખ બી થઈ શક્યો. આ અરિયંતની વાત ચાલે તો હું કહું એકાંત નિશ્ચયવાદી હોય, ઉપાદાન લક્ષી જે હોય, માત્ર ઉપાદાન, ઉપાદાનનું નામ લઈ એ જે તજ એક કે જો ભાઈ બધું રોગ ગયો પણ એ મેં ગોળી લીધી ત્યારે ને, ગોળી લીધી ના હોત તો કઈ રીતે, ગોળી હોય ડબ્બામાં પણ મેં લીધી ના હોત તો ક્યાંથી થાય. એટલે નિજ પુરુષાર્થ સિવાય કોઈ વાત નથી, નિજ પુરુષાર્થ સિવાય વાત નહીં. ગોળી લીધી તો મારું કલ્યાણ થયું ને, એટલે ગોળી લેવું એ મારી ઉપાદાનની જાગૃતિ, નિજ પુરુષાર્થનું ઉપડવું અને કાર્યનું સિદ્ધ થવું. તેને હું હાથ જોડીને પૂછું છું કે ગમે તેવી ગોળીથી થાત કે આ ગોળીથી થાત, તમે તો કહો જ ને નિજ પુરુષાર્થ, નિજ પુરુષાર્થ. એક ગોળીનું પણ એક એ છે, મારી બાજુમાં બેઠા હતા કેડી, જ્યારે અમે અમેરિકાથી આવતા હતા ત્યારે પ્લેનમાં મારી બાજુની સીટમાં, કે આખો દિવસ અમિત જ બેસે એવું નથી, તો બાજુમાં બે એ આવડો મોટો ડબ્બો કાઢ્યો દવાનો, પછી અહીંયાથી એક લાલ પીલી લીલી ભૂરી એક એક દવા ખાયા કરે. મેં તો આંખ બંધ કરી રાખી તો હું બધું જોતો હતો, મને ખબર નહીં આવડો મોટો ડબ્બો કાઢીને એક એક દવા કાઢતા હતા. તો મેં કીધું કોઈ પણ 5 દવા લઈ લો, તો કે એવું ના હોય પ્રભુ, મને માસ્ટર કહે છે એવું ના હોય માસ્ટર, એ તો એવી બ્લડ પ્રેશર માટે આ જ દવા લેવાય, પેલા માટે આ. હા તો વિતરાગતાનું અવલંબન લેવાય, વિતરાગ પરમાત્માનું અવલંબન લેવાય. નિજ પુરુષાર્થ તો જોઈશે જ, પણ એ કઈ ગોળી ખાવી, તો કે જેનો ઇન્ગ્રીડિયન્ટ, ઇન્ગ્રીડિયન્ટ શું કહેવાય, ઇન્ગ્રીડિયન્ટ જેનું ઇન્ગ્રીડિયન્ટ જ રાગ દ્વેષ અજ્ઞાન રહી છે એનું અવલંબન લેવાય. તે કોઈને પેલું મળ જામી ગયા છે, મળ જામી ગયા, આજે તો કાલે થશે જે થશે, કે ઘી તેલ નહીં, રફેજ નહીં, ફાઈબર, ફાઈબર તો ચિકાર, રોટલા, રોટલી, હા એ લોકો 5 તો એ આઈટમ રાખી છે, રોટલી, રોટલી ને રોટલી. પણ એમ કે 3 વાર મૂકીએ એટલે 3 આઈટમ થોડી થઈ ગઈ, અમે તો એને રોટલી જ કહીએ. બહુ સરસ રીતે એક સેફ્ટ રોટલી, સફેદ રોટલી, એક પીલી રોટલી. પણ રોટલી જ ને, અમારે તો રોટલીનો ત્યાગ હોય તો 3 ગયું ને, હવે 9માંથી જ ખાવાનું રહ્યું ને. હરડે એવી ચીજ છે જેનું ઇન્ગ્રીડિયન્ટ જ એવું છે કે રેચ કરે,
અને વિતરાગ એવું અવલંબન છે કે એ લો એટલે તમે રાગથી પરે થવાનું સૂજે. થાવ નથી મેં કીધું, એ જ સૂજે. પોલીસ પાસે જાઓ ને, કોઈ ગુંડાઓ પાછળ પડ્યા, વિધિ તારી પાછળ ગુંડા પડ્યા છે, ઉલટું અચ્છા હું તો પારેખની વાત કરું છું, તમે થોડું વિધિ માટે કંઈક લાગે છે, તો વિધિ પારેખ માટે કે તો માટુંગા ગલીમાંથી આવતો કોઈ ગુંડાઓ પડ્યા એની પાછળ. તો પોલીસના સરને જેવી જાય ને, જેવી તું પોલીસ સ્ટેશન તરફ વળે ને, એટલે ગુંડાઓ બધા ભાગી જાય. તેમ તું વિતરાગ તરફ વળે ને, વિકારો બધા ભાગી જાય. તું રાગી તરફ વળ, વિકારો ડબલ સ્પીડમાં આવશે. તું વિતરાગી તરફ વળ, પેલા વિકારો ગભરાઈ જાય. તું કોનું કોના શરણે તારા ચિત્તને મોકલે છે બહુ મહત્વનું છે. અને વિતરાગીને તો શું છે, ન કર્તૃત્વ, ન ઈચ્છા, ન આનું ભલું કરવું, ન આનું. આ બધા પ્રસંગો તમે જોશો ને તો કેવલ નાન પહેલાંના હશે. મહાવીરના એક મહાવીર પ્રભુમાં ઉપર ફિલ્મ બની છે, ત્યારે આપણે કોઈ વાર રાતના મેઘલબેનનો અવાજ જ્યારે થોડો બેસી ગયેલો હશે ત્યારે આપણે જોશું. તો વિતરાગનું શરણ હોય તો પણ તિથરામે પસ્યંતુ એ ભાવના જાગવી જોઈએ, કારણ કે એની અનંતી કરું ન કર્તૃત્વ છે ન ઈચ્છા છે, એના સ્વભાવમાંથી ચોઇસલેસલી નીતરતી આ કરુણા છે. સૂર્ય ઉગે છે, કાંઈ કરતું નથી, એને કોઈ પ્લાનિંગ નથી, કોઈ પ્રોગ્રામ નથી, કોઈ પ્રોટોકોલ નથી, કશું નથી. પણ સૂર્યનું ઉગવું, ફૂલોનું ખીલવું, પક્ષીઓનું ગાવું, અનાજનું ઉગવું ઓટોમેટિક થતું રહે છે. એવા છે આ વિતરાગ પ્રભુ અને તેમની કરુણા. અને આવી પ્રભુની કરુણાથી પણ તમે વંચિત રહી શકો. બતાવો રસ્તો, બતાવો રસ્તો, નહીં બતાવો પણ પ્રભુ બતાવો ખરા કે અમારું એવું થાય નહીં. બલ્બ છે તું, પાવર હાઉસ છે તું, બલ્બ આ પાવર હાઉસ. આ પાવર હાઉસ હોય તો પાવર જ પાવર હોય, પણ એનાથી બી તું વંચિત રહી શકે. હાઉ બલ્બ નોટ કનેક્ટેડ, બાજુમાં છે, આફ્રિકન બાજુમાં હોવા છતાં આંખ તારી બંધ તો થઈ શકે ને, થાય કે નહીં? હા, તો નથિંગ. મહાપુરુષ તીર્થંકર હોય પણ તારું ભવ ભ્રમણ ફિક્સ, કારણ કે નો કનેક્શન. નો કનેક્શન તમે આટલું પાસે રાખો, એક ઇંચ દૂર, પણ કનેક્ટ ના કરો એમ શું થશે? નથિંગ, નથિંગ. એક જીવ એ શરણે જઈને મોક્ષ પામશે એ ભવે, તો બીજાને કંઈ જ નહીં થાય, એનું પરિભ્રમણ ચાલ્યા જ કરશે. તો નંબર વન, ઇફ યુ આર નોટ કનેક્ટેડ. નંબર ટુ, ફ્યુઝ ઉડી ગયો. નંબર થ્રી, સ્વિચ ઓફ, ડિસકનેક્શન. પેલું નોટ કનેક્શન અને ધીસ યુ ગોટ ડિસકનેક્ટેડ. મિથ્યાત્વના વાયરા, તર્કો, એ દ્વારા યુ ગેટ ડિસકનેક્ટેડ. પછી કોઈ પાછો ધક્કો મારે ત્યારે એનું મિથ્યાત્વ ખસે, કોઈ અહંકાર થોડું પોષે તો મિથ્યાત્વ ખસે, અહંકાર. અને કોકવાર કોઈક સદબોધ આપે, કોઈ ટકોર કરે, કોઈક એડવાઇસ કરે, કોઈ શેર કરે, એનાથી ખસે. સી, ડિસકનેક્ટ ઇઝ વન થિંગ, નોટ કનેક્ટ ઇઝ અનધર થિંગ. સમજ્યા? પાવર હાઉસ સાથે જોડાવો જ નહીં, જોડાયેલો બી છે, વાયર કનેક્ટેડ છે, શરણમાં બી છે, સ્વિચ ઓફ છે, નથિંગ. બાજુમાં છે, નથિંગ. એટલે વિતરાગ નહીં કરવો. એટલે તિથેરા અમે પછ લોગસ સૂત્રમાં બે જાપ છે, અરિયંત માટે ને સિદ્ધ માટે. અરિયંત માટેનો કયો જાપ? તિથેરા મેં પસીયંતુ મંત્ર આપ્યો છે. અને સિદ્ધ, સિદ્ધા સિદ્ધિ મમદી સંતુ. તે લોગસ સૂત્ર બનાવનારને નિમિત્ત ઉપાદાનનો ખ્યાલ નહીં હોય અને દ્રવ્ય સ્વતંત્રતાનો બી ખ્યાલ નહીં હોય, એવા બઠર હશે. બઠર, બઠર શબ્દ ઘણી વાર આવશે અહીંયા, મૂર્ખ એવું કે હશે. લોગસ સૂત્રના એ સૂત્રકાર કોણ છે એ તો અજ્ઞાત છે, હા, પણ એ તો જૈન દર્શનનો એક મહત્વનું સૂત્ર છે. તે એમને ખબર ન હોય કે કોઈ કોઈકની કૃપા ના કરી શકે, નિજ પુરુષાર્થથી જ કેવલ નાન થાય, અને માંગવાનું ન હોય, નિજ પુરુષાર્થ સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. અરે આ તારા કર્તૃત્વ અને અહંકાર માટે છે. તું સમજ, તું સૂત્રનો અર્થ પણ ગુરુ દ્વારા સમજ.
જેમાં કૃપાનો નિષેધ બી ન થાય અને કૃપાના નામે પુરુષાર્થનો પણ નિષેધ ન થાય. કૃપાનો અનુભવ એટલો બધો થાય કે પુરુષાર્થ ઉપડે.